કરીને લઈ જઈને બાંધી વાડીએ વાડીએ બાંધીને રજકો વાઢ્યો, એક હાથમાં રજકાની કોળી લીધી. ખરેખર એક ભાઈએ જમીન વેચી ને, જમીન વેચી નાખી, દસ્તાવેજ થઈ ગયો. પછી હલવાનો કે અરે પાણીવાળી જમીન વેસાઈ ગઈ અને અત્યારે ભાવ તો કઈક જુદા છે, મારે આરું રાતો રાતા સોદો થઈ ગયો અને આરું ખોટું થયું, ગમે એમ કરીને આપણે જમીન પાછી લેવી. એટલે વકીલ સાહેબની સલાહ લીધી, વકીલ સાહેબ આપણે જમીન પાછી લેવી છે, પાણીવાળી જમીન આપણે વેસાઈ ગઈ. એ કે બોલો મળી જાય, મળી જાય, મળી એટલી ફી ભરી ગયો, મળી જાય, પાછા તો પડવાનો દેવા આપણને. ફી ભરી દીધી અને એને દાવો મૂક્યો કે અમે જે જમીન વેચી છે એ જમીન વેચી છે, એની અંદર પાણીનો કોઈ દસ્તાવેજમાં ઉલ્લેખ નથી, એની અંદર પાણી છે અમારું. ઓલો હલવાનો લેવા વાળો કે પાણી વગરની જમીન હું બટકા ભરવા. એટલે એને બીજા વકીલને મળ્યા કે વકીલ સાહેબ આ રીતનો દાવો આવ્યો છે, કેમ થાય? તક જીતી જાય, આપણે જીતી જાય. એને કીધું કે ફી થાય કે જાય. હવે એને હામો વકીલ રાખ્યો. હવે હામ હામા વકીલ ભાઈ આવ્યા કોર્ટમાં કે અમે જમીન વેચી છે, એની અંદર પાણી છે અમારું છે, જુઓ તમે આમાં કોઈ ઉલ્લેખ નથી. એટલે ઓલા વકીલે સીધું લીધું કે જમીન તો અમારી ને તક હા, પાણી તમારું ને તક હા, અમારી જમીનમાં તમારું પાણી ખરું ને તક હા, એક મહિનાની અંદર મારી જમીનમાં પાણી ખાલી કરી નાખજો, દર મહિને તમારે 2000 રૂપિયા ભાડું દેવું પડશે પાણી. હવે આ કેસ પાસા ક્યાંય લેક રહેવા દે, કયો જો તમે આ જેમ તેમ બુદ્ધિના ગાળિયા ક્યારે કર્યા. ખરેખર આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ ભ્રમ, એવું જ બધા નતું કે આ દેશના વાણીઓને જ બુદ્ધિ છે, પણ અત્યારે બુદ્ધિવાળા બધા થઈ ગયા. આ ગાંધીજી જેમ તેમ બુદ્ધિ વાણિયા જતા ને પોતે પોરબંદર ના, પણ રાજધાની દિલ્હી થતી. બોલો હું કામ કે પરબારા ભડાકા બોલે, અહીંયા કઈ નહીં. બે ભાઈઓ વાતો કરતા હતા, વાણિયા હતા. એ કે મોટા ભાઈ ગાંધીજી બુદ્ધિવાળા કેમ હતા? એ કે બુદ્ધિવાળા હોય ને એ બકરીનું દૂધ ખાતા. ગાંધીજી બકરી રાખતા. હવે એ કે બકરી પાળીએ ને બકરીનું દૂધ ખાઈ તો બુદ્ધિ વધે. એ કે તો મોટા ભાઈ હાલો ને આપણે પાળીએ. હવે આપણે પાળીએ તો ગાંધીજીની બકરી કાજુ બદામ ને પિસ્તા ખાતી. એ કે બોરીનો પાલો ન ખાતી કઈ. એક મુઠ્ઠી જવાહરલાલ નહેરુ લાવતા, એક મુઠ્ઠી સરદાર વલ્લભભાઈ પટેલ લાવતા બદામ, અને ઈ બકરી ખાતી ને એના પછી દૂધની સા તૈણે પીતા અને પછી નિર્ણય લેતા. આ શેઠ ને જો ગાલો ને આપણે લાવી, લાવ્યા જ ખરા, વાણિયા દીકરા બકરી જ લાવ્યા, પણ સારવા કોણ જાય? કપૂરસન કે હું ન જાઉં, ટલકસન કે હું ન જાઉં, કે સારા વગેરે થોડી દૂધ કરે. એ કે બુદ્ધિનો ઉપયોગ કરો, બુદ્ધિનો. તો બુદ્ધિનો ઉપયોગ કર્યો ને દુકાન બોર્ડ માર્યું, અમારી બકરીને જે ધરવી આવે ને 500 રૂપિયા, બકરી ધરવાના 500, 300 ની બકરીને ધરવાના 500. ગામ ઉમટ્યું ભાઈ કે આ ધંધો કરાય, હાંગળી મારી મારીને પાણા કાઢી, ત્યારે માઇન ડોટ હો મળે, બકરા ધરવાના 500 મળતા, તો આ ધંધો કરાય. રોજ એક જણો થાય લાવો શેઠ તમારી બકરી, હાલે ઉપાડ. એ કે 500 આપશે ને, 500 આપી, પણ ધરાઈ ગયેલી હોવી જોઈએ, ભૂખી છે તો નહીં આપ. અહીંયા લાવી એટલે હું એક બકરીને ખવડાવી, ખાહે એટલે ભૂખી તો 1 રૂપિયો નહીં મળે, ન ખાય ધરાઈ ગયેલી તો 500 ગણી દે. રોજ એક જણો લઈ જાય, વેલા ખવડાવે, પાંદડા ખવડાવે, આમ ઠેઠ તમને કોઈ ગીર સુધી આટો મારી લે, અને હાજે લાવે કે જો શેઠ તમારી બકરી. શેઠ રજકો કાઢે ગદબ, બકરીને કે ગીધી ગીધી ગીધી. અને તમને બધાને ખબર છે બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય પણ રજકો ભાળે એટલે મોઢું માર્યો કે રહ્યા નહીં, બકરી કેટ 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 રજકો ખાવડે, જો કાઢું ભૂકી છે, ભૂકી છે, નીકળ નીકળ નીકળ. બીજા દી બીજો આવે, લાવો શેઠ, કે ઉપાડ ઉપાડ ટુઈ ઉપાડ ટુઈ ઉપાડ ટુઈ, લેડ ખો લઈ લે. બીજા દી બીજો લઈ ગયો, એને ખવરાવી ધરવી લાવ્યો, કે આલ્યો શેઠ, કે જોવું પડે જોઈ લો. અને પાછો શેઠે રસકો કાઢ્યો, બકરી ગીત ગીત ગીત, અને બકરી પાછો રસકો ખાધો, બોલા કે નીકળ જો ખાટો ભૂખી નીકળ, તાળો ડી ફેલ, આખું ગામ ધરાણું, પણ બકરી નો ધરાણી. બોલો પછી ગામ હલવાનું, કે હવે કામ બકરી નહીં કા આપણે નહીં, ગામ ભેગું છું શોખમાં, ત્યાં સરપંચ નીકળ્યા, ગેલા કેમ બધા ભેગા છે, કાંઈ અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત કાંઈ નથી. એવું અમને ખબર ન હોય કે હું તમે થયા, તમારે બધાને એ જ વાત હોય, સભ્યો ખેવાની બીજી કઈ વાત જ નહીં, અમે અમારા દુઃખે ભેગા છે. કારણ કે પણ તમારું દુઃખ આ ભેગું થવાનું કારણ હોય કે આપણે કપૂરસન શેઠ છે કે નહીં, એને હું છું, એક તો કાલ મળ્યા હતા, એને નથી છું, ગામને છું. બકરી લાવ્યા ધરવાના 500, કેટલા મળ્યા કોઈને નહીં, રજકો ખવડાવે દી ફેલ જાય, એટલી વાતમાં ગામ ઘૂમરે પડ્યું. મને વહેલા હેર ન કહેવાય, જવા દે મને, સરપંચ પોતે જાઓ, બુદ્ધિ હોય તો સરપંચ છે. હોય હમણાં તો બાયું સરપંચ થાય. બોલો આ લાણી માં બાયું ને કોઈથી લાણી કરવા નતું જવા કેવા, આજ તમે જાઓ લાણી કરવા તો તરત કે હું ન જાઉં, લઈને પછી અંગૂઠે દાંતો દોડી ગયો, હું કોણી ની સજુ લેહો પછી. અને સરપંચજી ને કીધું કે હે શેઠ લાવો બકરી,
કે પણ તમને મોટા માણસ થોડા દેવાય, કે પણ 500 મોટા હશે ને એ ક્યાં જવાહર યોજના માં એક દીમાં નીકળવાના, લાવો બકરી. સરપંચ ને ના ભાઈ લેતા જાવ કાકા લેતા લેતા. સરપંચ લઈ ગયા બકરી ને, લઈ જઈને બાંધી વાડીએ, વાડીએ બાંધીને રજકો વાઢ્યો, એક હાથમાં રજકાની કોળી લીધી ને એક હાથમાં લીધી લાકડી. કારણ કે સરપંચ ભાઈ બકરીને કે કીધી કીધી બકરી જા ખાવા આવીને મોઢા પર ફટ દીને લાકડી મારી, બકરી આટી ખાજી પાછું ગીધી 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 તારો બાપ આવ્યો ગીધી 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 ગીધી. પાછી જા બકરી ખાવા મોઢા પર લાકડી મારી, પાછી બકરી આટી ખાઈ ગઈ. 15 મિનિટમાં બકરી ધરાઈ ગઈ. પછી તમે બકરી નામ રોજકો દેખાડે, બકરી રીવે સારે ઠેક 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 લઈ ગયા. લો શેઠ તમારી બકરી, પણ 1.5 કલાક માં 15 મિનિટમાં ધરાઈ ગઈ, પણ આવતા મોડું છું. એ કે જોવું પડે, જોઈ લો જોઈ લો કોની ધરવેલી શેઠ ને ખબર છે. શેઠ રૂમાલ લીધી બકરો ને સામે રજકો કાઢ્યો. બકરી કે ગીધી ગીધી ગીધી, બકરી કે શેઠ ને જો ખા જાય કાંઈક વાણી અને દીકરો કાકલો થી વીડિયો કરો. ગીધી ગીધી ગીધી, બકરી કે મોઢે અડાડ્યું ફ્રુકરીને વહી ગઈ. બાકી રજકા હમ ઉનો જોયું, ભૂખી લઈ ગયા ને 5-6 ઠપકારી ગયા. બોલો હે, તમે ક્યાં ના કહીશે જો કરવું હોય તો, અને બુદ્ધિ એ ક્યાં ના કહીશે તમારે અનુચરવું હોય તો. હામા પાણી હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો. પણ અમારો કવિ કાગ સેલે લખે છે, ક્યાંથી આવ્યા રે તમે, ક્યાં જવાના પાછા ઉડીને ક્યાં સંતાઈ. ક્યાંથી આવ્યા રે તમે, ક્યાં જવાના પાછા ઉડીને ક્યાં સંતાઈ. કાગ કહે છે વટના સરવાળા માં, કાગ કહે છે વટના સરવાળા માં, મું નિજ નો પણ મું જાય પ્રભુ તારી કળાય પ્રભ પારજી. પ્રભુ તારી કળાય બ્રહ્મ પાર, પ્રભુ તારી કળાય બ્રહ્મ પાર, પ્રભુ તારી કળાય. ક્યાંથી આવ્યા અને પાછા ક્યાં જવાના, અને પાછા ઉડીને ક્યાં સંતાય. કાગ કહે સેવટના સરવાળામાં, મુનિજનો પણ મુંજાય, બાપ તારી કળા પરમ પાર. એકા રૂપિયો અને ખોળિયાનો જીવ, આ બે વસ્તુનું કોઈ ઓળખી ન થયું ત્યાર સુધી. આ જીવ ક્યાંથી આવે કોઈ ખબર નથી, કેટલી ઘડી ખોટી થવાનો ખોળિયામાં એ ખબર નથી, અને ક્યારે કઈ જગ્યાએ ડફ દિન વયો જવાનો એ કોઈને ખબર નથી. એવું જ આ રૂપિયાનું છે. આ રૂપિયો ક્યાંથી આવે કોઈને ખબર નથી, કઈ જગ્યાએ કેટલો આવી જાય એ કોઈને ખબર નથી, ખીચામાં કેટલી ઘડી ખોટી થવાનો છે એ કોઈને ખબર નથી, અને ક્યાં કામે વપરાઈ જવાનું છે એ કોઈને ખબર નથી. ઘણા વાતો કરતા હોય ને, છોકરા લગ્ન હાટું ભેગા કર્યા, દવાખોર આવી ગયો, કઈ ભેગા લે, ક્યાં વપરાય જાય. પણ બે વસ્તુ જેની પાસે હોય અને પરમાર્થ માટે હાલી જાય એને જગત કોઈથી ભૂલતો નથી. ભલા માણા નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ ભલા કોટડા પાડ્યા નહીં પડંત. ક્યાંથી આવ્યા ક્યાં જવાના, ભગવાન કૃષ્ણ અર્જુનને એ જ વાત કરી ને, કે અર્જુન તું એમ કે છો કે આ બધા મારા છે, તો મને એ દેખાડ કે આ પેલા ક્યાં હતા અને મર્યા પછી ક્યાં જાય, કે એ ખબર નથી. કે તો ગાંડા હાચો હગો તો હું તારો કહેવાવ, કે તું પેલા ક્યાં હતો એ મને ખબર છે, અત્યારે કઈ સ્થિતિમાં છો એ મને ખબર છે, અને મર્યા પછી ક્યાં જવાનો છો એ મને ખબર છે. માટે હાચો હગો હું તારો છું. અને આ તારા હગા તું કે લાખા ગરહ માં ભોજન માં ભળ્યો એવા લાગતા તારા બધા, તો તારું શું કર્યું. એ અર્જુન તું એમ કે મારા છે તો તને લાખા ગ્રહમાં બાળનારા છે, તો એને તું હગો ન લાગ્યો. ઝેર ભોજનમાં ભેળવું તેથી આ જ હતા, અને વનમાં મોકલનારે આ જ જણા છે.
तू एने हगा के छो गीता नो गानार कृष्ण स्वयं अर्जुन ने समझावतो होय अन सताय जो अर्जुन ने मान्यो होय तो ई गीता आपने तो है नहीं समझाय क्यों जो वक्ता पोते कृष्ण होय अन श्रोता अर्जुन होय अन एने जो नो समझाणो एने भगवान कृष्ण ने विराट रूप देखाडवू पड्यो तो हवे जोई ले मारे हामू क्यार नो हूं तने 18 अध्याय सुधी योग समझावू छू छता तू मानतो नथी हवे तो तू जो तारे एम के हूं सामान्य मानस तारो घोड़ा आकवा वालो लागू छू तने हवे जोई ले एक भाई मन कीधु मन के भगवान अवतार क्यारे ले भगवान धरती पर आवे क्यारे कृष्ण धरती पर क्यारे आवे मैं कीधु मने वधारे खबर नथी पण फिल्म नु शूटिंग थातु होय ने तो निर्देशक प्रोड्यूसर जे होय ए वाम बरोबर आम कैमरा लाइट बधु रेडी करे अन ओलो जे एम कहेवाय कैमरा ने हामे आवे ओके करो चालू अन चालू करे अभिनय में भूल पड़े कि भाई तू डायलॉग बरोबर नथी बोल्यो कट कट करो पाछो पाछो आवे प्रोड्यूसर एम कहेवाय के एने अभिनय करीने देखाडे जो आम करवानो एम भगवान मने तमने आ पात्रो आप्या छे ए पात्रो मने तमने भजवता आवडे नहीं ने पछी आ धरती पर जन्म ले खांभळी ले मां हरे केवो प्रेम रखाय मित्र हारे केवो प्रेम रखा है भगवान पोते आवीन मने तमने धरती ऊपर देखाड़ी जाए आवी रीते जीवाय आ कृष्ण देखाड़वा जायो छे ने अत्यारे कृष्ण ने आवुं छे कारण के आले आपड़ा सूटा माखण खाईन गयो ने गमतू नथी न्या न्यात काय भेहू गाऊ काय से नहीं न्या जाई बधा एमना खोखा मुकीन जाय आ धरती डोकाय पण जोईन विचार करे छे के आमा देवकी क्यां छे तो हूं आवुं आमा क्या जसोदा छे हूँ आऊ क्या छे नंद बाबो ते हूँ आऊ टचली आंगळीए गोवर्धन ऊंचो करवानी एनामां थाकात छे पण लाकड़ियों टेका दी गोवाळिया क्या छे कोथळी वाला भेगो आवे दियाजनद मार दीकरा डोल काकेड़ा जेवा थी जायो हा हा आ गामनी वात नथी करतो आ गाममां बधा हारा छे घड़ी करे एवुं खोटू भाई मारे आख्या थाउ अरे क्रासलीमां तो कोई नथी पीतो મને પીવા વાળા ગમે બહુ હ હું કામ ખબર એ જોજો ફૂલ પી જાય ને પછી ગીત ગાતા હોય તમને સાંભળવા જાય કે ટમટમ રે પડે રે જી સાથે ક્યાં નિભા અરે તારો સાથ તારો બાપે નો નિભાવે ક્યાં આવે રે બે જણા ધોમ થઈ ગયા ધોમમાં તો સમજો ને હો ધોમમાં આપણે નો સમજે તો કોણ સમજે બીજો મહેસાણા વાળા થોડા સમજે મહેસાણા બાજુ જાય અહીંયા નો સમજે જ્યાં જથા પ્રોગ્રામમાં એ આપણે કાંઈ કે ને એ કાંઈક સમજે બોલો મેસાણા મે ગયા ને અમારા કલાકારો ભજન ગાયા પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેડલીને બુડવા નહીં દો એમ તોરલ કહે છે અને એવી જમાવટ કરીને ઓલાય તે તમને કો જામી ગેલા હવે હવે ન્યા હવે હવે કે એ પ્રોગ્રામ પૂરો છે ને બે જણા આવ્યા મારી પાસે જળી ગેલા ધોત્યા મને કે ભાઈ મજા આવી કે હો મને કે મજા આવી ને મને કે હવે કીધું તો હું હલવાનું કારણ કે હું પહેલો વેલો જ મર્યો થો ન્યા હું કો નહીં હા નહીં ના હવે હવે કા કરે એટલે મેં બીજાને કીધું મજા આવી ને મને કે હવે એટલે મેં ત્રીજાને પૂછ્યું મેં કીધું જેને પૂછ્યું હવે હવે ક્યાં કરે નથી હા કહેતા નથી ના કહેતા મને કે ગામડાના છે મેં કીધું તમે તો શહેરના છો ને મને કે હવે લે મેં કર્યું હવે બીજું હું મેં પછી હવે મને કે મેં પ્રશ્ન પૂછો હું પૂછો ને મને કે જે હમણાં ભજન ગાયું ને પાપ તારું પ્રકાશ જાડેજા મને કે જેસલ જાડેજાનું ભજન ને મેં કીધું હા મને કે તો એ પ્રકાશ જાડેજા કોણ જેસલ જાડેજા નામ સાંભળેલું મને મને કે વચ્ચે આમ આવ્યો ને પાપ તારું પ્રકાશ જાડેજા કોડા નામ સમજતા હતા બોલો પછી મેં ટૂંકમાં પતાવ્યું મેં કીધું એકલા જેસલ જાડેજાથી બારવટું નહીં થયેલું એટલે પ્રકાશ જાડેજા જોઈન્ટ થયેલા મને કે હાચું ભાઈ હાચું એક હાથે તાળી ના પડે ના પડે લે એટલે બે બે જણા ધોમ થઈ ગયેલા ધોમ એ ધોમ થઈને બજારમાં નીકળ્યા હવે રાતના કેટલા વાગ્યા એ ખબર નહીં એટલે એક જણા કીધું કે કેટલા વાગ્યા ઓલો કે ઘડિયાળ નથી નથી ઘડિયાળ કે તારે ઘડિયાળનું કામ છે કે ટાઈમનું કે ટાઈમનું કે ટાઈમ પાકો આપ એમ કરીને મારી દીકરી હાથમાં પાણો લીધો બાજુ મકાન હતું ને જવા દીધો ફફડાટી કરી એ નળિયા ફૂટી ગયા ખખડાટી બોલી અંદર ડોશી હુતા હતા ડોશી હુતા હુતા બોલ્યા કે રાતના બબે વાગ્યા તો રોયા અમને હખ નતો કે બે વાગ્યા બે 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 ભણના દીકરા કોકના નળિયા ફોડીને ટાઈમ જોઈ લે એને માથા ભરો હું નડે ગયો તમે હે આ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે કઈ મારું તારું નો મચ્યો હું તો મફત ખંડ માં માણતો
ए आराम सपनो थयूं उल्टो मफत भिक्षा मांग दो ए यथड़ाव जो अरण मा नारायण रास्ते लाव जो ए परिब्रह्म प्रीति पालवा तम अंत वक्ते आव जो मने तमने जे मनुष्य देह मा आव्या पछी जे मारू तारू जे ममता लागी छे एक आ धरती पर रूपियो नो बन्यो होत ने तो जेम गायु वाड़ा मा रहे ने एम आपणे बधे भेगा रहे कारण के खाई पी लीला लेरत करवा नतो रूपिया ने काई वात हती ज नहीं अने आ हवे जे काई आपणे डोटे सडाव्या ए रूपिया ज ने એટલે મારો રામ કવિ લખે છે શું કે પૈસો પ્યાર કરાવે એ દુનિયામાં પૈસો પ્યાર કરાવે करावे दुनिया मा पैसो प्यार करावे प्यार करावे લીલા લહેરે કરાવે બોલો રામે તો રાવણ ને માર્યા પછી બલમ માં બેહવા મળ્યો છે અને આપણે તો આમ જો અત્યારે તમે 3-4 હજાર થઈ જાય એટલે સીધા લહેર માં સીધા બલમ માં બોલો હું પહેલી વાર 5 વર્ષ પહેલા બેઠો ને પ્લેન એટલે એર હોસ્ટેલ આવે ને એર હોસ્ટેલ આવીને મારે સામે ત્યાં તો ઇંગ્લિશ જ બોલે ઇંગ્લિશ બોલે હું બોલ્યો એટલે બીજી ને બરી કઈ ભાષા બોલે કારણ કે આપણું હા ઉભું જ હતું કઈક
ઊભું ઇંગ્લિશ ઊભું, આપણી હિન્દી ઊભી હોય, આપણે જાય બધા જાય શહેરમાં આપણે હિન્દી બોલતા જોઈએ તો એ બીજી ને બરકીને આવીને સમજવા માં રહેતા, મુંબઈ આવી ગયું પછી હું ઉતરતો જ કહેતો જો ઓલે ફેરે ઓલે ફેરે. હા ઇંગ્લિશ ની વાત આવે એટલે ભેગા ભેગા વાત કરો. આપણા બે ભાભા ગયા હતા નહીં મુંબઈ, એટલે આપણા ભાભલા ગયા હતા બે, એ બે મુંબઈ ગયા ને આપણે નિયમ એવો છે છોકરા ક્યાં કોઈ હોય તો એને હાટું કાં ઘઉંના બાસકા લેતા જાય ને કાં ઘીની બણિયું લેતા જાય. હજી આપણા બુઢિયાને એવું છે કે ત્યાં સોખું નથી મળતું એમ, તો બે બાપાએ બણિયું લીધું હાથમાં અને ઉપડ્યા ટ્રેનમાં સીડ્યા, પણ બણિયું ટીંગાડે એવું નહોતું તો ટ્રેન ઊભી રાખવાની હાકળ આવે ને ત્યાં બણિયું બાંધી દીધું બોલો, અને ટ્રેન ઉપડે હફડાક ફફડાક હફડાક ફફડાક કરતી કરતી તો બણિયું હલી હલી ને ઓલે હાકળ ખેહાણી ને ટ્રેન ઊભી રહી. ટીટીન ગાર્ડ આવ્યા ને જોયું તો બરણી ટીંગાય. બાબા કે ઓલા ટીટીન ગાર્ડ કે બરણી કિસકે ઓલા દાદા કે મિસકે મિસકી કે મિસકીન દીકરા થાવ માં ઉભી રહે તો ઉભી ન રહે, દેશી છે તારો બાપ એ થોડું ડાલડા ઘી છે એ તો બરણી ટીંગાડી, બાકી ડબ્બા ટીંગાડી તો ઊંધું પડે બોલો. ઓલા વ્યાજે કાને કઈ જમાવટ નહીં થાય, એ વી તો વ્યાજે પણ અડધો ડબ્બો ખાલી છે, પછી તો બાકડા ખાલી છે. બાપા બાકડે લંબાવ્યા એમાં ઉપલે બાકડે બાપા હુતા થા ને પડખું ફરતા પીડ્યા, ત્યાં મરાઠી બેઠો હતો, મરાઠી બેઠો હતો એટલે મરાઠી આ પીડ્યા એટલે બોલાય મરાઠીમાં પૂછ્યું કાય ઝાલા એટલે કે શું છું એમ, કાય ઝાલા કીધું તા બાપા કતરાણા બોલો કે કાય ઝાલા કે માધા ઝાલા બોપા ઝાલા ને ભાઈ. ઓલા બીજા બાપા હતા ને કોણી મારી દેખ દેખ એ બધા ઓળખતા હે દેખ, ત્યાં હિન્દી મીડિયા બોલવા બોલો ભાઈ નાન્યા નાન્યા રાખો ને તમારો વિડીયો કઈ વાંધો નહીં તમે, કારણ કે મારી જાનમાં નહોતા ને અહીંયા સવો મગરના મોઢા છે લાવ્યા હતા એટલે વિડીયો તો વિડીયો છે. આને કોઈ દી કાંઈ જ્યાં ન કરાય મીડિયા વાળા, કાંઈ જાય છે તો સાલું ઓલે વંડિયા સડે બોલો, કારણ કે રોજની ટેવ હોય ને ખંભે આવે તો ઓલા ફૂલે કાના હામીયાના છીન લેતા હોય ને વંડિયા સડી સડીને તાપ લે સડી વા મળે જોવા જેવું તો છે. આ વિડીયાનું સર્જન આપણે કર્યું માણા, આ પ્લાસ્ટિકના કચકડાનું રમકડું આનું સર્જન માણાનું છે, પણ માણાની સામે આવી જાય એટલે આખે આખા માણાને એની ક્ષણમાં આખો અંદર ઉતારી લે. તો ભગવાન કૃષ્ણએ આ શરીર આપ્યું છે એની અંદર બે કેમેરા આપ્યા, આ ભગવાનનું સર્જન છે. એક કેમેરો નહીં બે કેમેરા છે, પણ કૃષ્ણને હામું જોઈ જોઈને હું તમે થાકી જાય એકે સભી અંદર નથી ઉતારી એક મોટા મોટી કઠણાય છે ભલામણ. એવા તો મેન તમે કેમેરા બગાડ્યા જોવું છે ત્યાં ન જોતા બીજે જોતા બોલો. ઘણા ઘણા બાપલાઓ મોટી ઉંમરના હોય છોકરાને ફરિયાદ કરતા બટા મને સહમાં લાવી દે નહીં, મને હવે મારા જોડા નથી દેખાતા. એ વગર સહમાં એ બેઠા હોય ઓટલા પરિષદમાં ને એમાં કોક નીકળે કે આ કોની વહુ જાય તારી તને આગળ દેખાતું નહોતું ને જીવનના ત્રણ મુદ્દા બાળપણ યુવાની ગઢપણ આ ત્રણ પ્રકાર અને દેવે ત્રણ ભગવાન કૃષ્ણ રામ અને ભોળોનાથ એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો ગમે કયો આ ત્રણ દેવ. તો ત્રણેય મહારાજ તમારા જીવનના જે પ્રકાર છે એ ત્રણેયમાં એક એક દેવ મૂકી દો એટલે જીવન જીવવાની મજા આવે છે. બાળપણ કેવું તા કૃષ્ણ જેવું, આ દેશનો બાળક કૃષ્ણ જેવો હોવો જોઈએ. આ બહાર એટલું બધું વાહન પડ્યું હોય પાંચ વર્ષનો છોકરો હાથમાં હળી લઈને હવા કાઢતો હોય ભલે હવા જાય પણ રૂડો બહુ લાગે હાથમાં એવી હળી શોભતી છું કરતો પછી એ કરતો છું એસી વર્ષના ભાભા હાઠીકા ભરાવતો તો ઠોમ દે કરતો બેઠા બેઠા. જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી હોય લાગે. બાળપણ કેવું તા ભગવાન કૃષ્ણ જેવું, યુવાની કેવી યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી. આ દેશનો યુવાન સિલવંત મર્યાદા વાળો હોવો જોઈએ. અને ગઢપણ કેવું તા ગઢપણ ભોળાનાથ જેવું, ગઢપણ આવી જાય પછી કામ ક્રોધ લોભ મોહના ઢેફલા મૂકી દેવાય અને હાથમાં માળાનો બેરખો લઈ લેવાય. પણ હવે આપણી પોઝિશન એવી છે જેમ ગઢપણ પકડતા જાય એમ કાનુડા જેવા થતા જાય બોલો. કોઈને દાદા થાવું નથી બોલો, એમ આ ઉંમર ની પ્રમાણે. એક ભાઈ મને કીધું મને કે આ ભગવાન આ કાળા ને કાળા વાળ રહેવા દેતો તેને વાંધો હું છે આ ધોળા કરે. મેં કીધું મને વધારે ખબર નથી પણ પેલા યુદ્ધ થતા ને તો જે સેના હારી ગઈ હોય જેના હથિયાર ખલાસ થઈ ગયા હોય માણસો ખલાસ થઈ ગયા હોય એ શેલે રથ ઉપર ધોળી ધજા ચડાવતા. એટલે હામા વાળા નક્કી કરે કે આપણે શરણે આવે છે હવે આની ઉપર મારો કરતા નહીં. એમાં કાયાનું જીવનું યુદ્ધ હાલતું હોય, યુવાનીમાં કાયા જીવને હટવા ન દેતી હોય, જીવને એમ કે જવા દે જીવડા તો જીવ એમ કે હું અજર અમર છું તું કાયા રાણી છે
કાલ ભાંગી જાય હું અજર અમર છું, તે કાયા ન માને પણ પછી ગટપણ આવી જાય અને હાલતા હાલતા પગ ધ્રુજવા મળે ત્યારે કાયાને ખબર પડે કે ઓહો આ જીવ મને કહેતો હતો એ સાચી વાત છે, હવે તો હું ભાંગવા આવી છું, હું જર્જરી થઈ ગઈ એટલે શરણે જવા હાટું ધોળી ધજા ચડાવે કે તાહી મામ શરણાગત છું, હવે હું તારે શરણે આવું છું, તો આપણે પાછી કાળી કરી લડી લેવું છે આપણે એમ કઈ હોય. જીવન જેટલું સસ્તું જીવાય છે ને એ જીવન જીવન મજા આવે. આ જીવન તો બધાને આપ્યું પણ આપણે સેવાભાવી પૂરા છે પણ ઊંધી સેવા એ બહુ સડી ગયું. ભગવાન હજી આકલ મારો તો આવે કે ન આવે એમ નહીં. એક જણો કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો, એ લાકડા કાપતા કાપતા થાકી ગયો, જંગલમાં વાય ને વાયમાં પાણી પીવા ઉતર્યો, એ પાણી પીતા પીતા ઉપર તો વાયુની ઉપર ડાયલ જોજો, કઠિયારો કેવો ખોટો બીજે ફાફા મારું, આ એક હુકલ ડાયલ કાપ્યો મારો ભારો તૈયાર થઈ જાય એટલે વાયુની બારો આવ્યો, અને જે વાયુ પર ડાયલ હતી કુહાડીએ કુહાડીએ કાપતો હતો ને હાથમાં કુહાડી છટકી ગઈ ભાઈ, એ કુહાડી છટકી ગઈ ગઈ વાયમાં, તરતા આવડતું નહોતું. ભગવાનને મળ્યો પ્રાર્થના કરવા, કહે નોંધારા ના આધાર દુખિયાના બેલી બાપ, મારી આજીવિકામાં એક આ કુહાડી બીજી કુહાડી લઈએ કોઈ મારી કોઈ સ્થિતિ નથી, તો હે મારા બાપ મને તરતા આવડતું નથી, આ કવાડી કાઢી દેવા હાલ ને અંદર થી હાકલો કર્યો એટલે આવ્યો, એકલા હો ને હાદ કરો ને એટલે 100% આવે. એક ડોશી આ રીતે ભારા કાપવા ગયેલા જંગલમાં, તે ભારો સડતો નતો, પછી ડોશી થાકી ગયા કરે રે ઢરડા કરી કરીને મરી ગઈ, હવે ભગવાન દોરી ક્યાંય લે તો સારું, હવે લઈ જા મારા બાપ, તો ભગવાન ને દયા આવી ગયા, ભગવાન લઈ લેવાય ઢરડા કરી કરીને બિચારી ટળી ગઈ, તો ભગવાન આવ્યો એ કે હાલો, એ કે કોણ તક, હું ભગવાન, તમે ન કીધું લઈ જાવ, કે મેં તો તને ભારો સડાવવા હાથ કર્યો, લે હજી એને રહેવું છું, બોલો આ કેવું હેલું છે પણ મરવું બહુ દયલું છે. એમાં હાથ કર્યો એટલે કઠિયારાની પાસે ભગવાન આવ્યો, કેમ ભાઈ હાથ કર્યો, એ કે પ્રભુ મારી કવાડી પડી ગયા, મને તરતા નથી આવડતું, કે મુજા તને હો તને મારી મારે મને બધી તારી સ્થિતિની ખબર છે, મુજા તને હવે હું આવી ગયો છું, એમ કરીને ભગવાને ખાધો ધૂબકો વાયમાં કુહાડી કાઢવા માટે. પણ ભગવાનને એમ છું કે આની પરીક્ષા તો કરવા દે આ કેટલામાં છે, એટલે હોનાની કવાડી લીધી ભગવાને હાથ આવીને કઠિયારાને, કે હાલે બોલો, કે હા મારી નથી, અરે પણ હોનાની છે પ્રભુ વાત સાચી, પણ મારે ન હોય ને મારે આ કેમ પાડવી, કતારી નથી નહીં, ભગવાન મોજમાં આવી ગયો કે આ ગરીબ છે પણ ખાનદાન કેટલો છે, બહાદુર મૂકી દે તારી નથી નહીં મૂકી દે બાજુ, પાછો ધૂપકો ખાધો ભગવાન, એમ શું હજી આને લાલે ચાપું, એટલે હોનાની કવાડી તો લીધી પણ હાથો હતો ને હીરા માણક અને મોતીઓથી જડેલો, ભગવાન કીધું કાલે પ્રભુ આવી તો અમારે ગરીબ માણસ પાસે ક્યાંથી હોય, કે આ બે માલી એકે તારી નથી નહીં, વાહદોસ મૂકી દે એની બાજુમાં, અને ત્રીજી ડૂબકી મારી હતીની લોખંડની કવાડી આપી, કે આવડ્યા કે બસ આ મારી પાનું ખરી ગયેલું હાથો વાંકો આ મારી છે, ભગવાન મોજમાં આવી ગયો, વાહદોસ હું તારી ઉપર મોજમાં આવ્યો છું અને હવે આ બે કવાડીઓ તને ભેટ આપું છું, હવે ના ન પાડ, ભેટ આપતા તો ના એ ન પડે ને, કે તો લાવો જીકી ગયો બોલો બે કવાડી, અને પછી હોનાના કવાડ આવી જાય પછી લાકડા કાપવા જાય, પછી તો પ્રાણો કાઢી લીધી પ્રાણો, હા ગાડી લીધી ને પછી તો બે માણા ફરવા જાય, હા બે માણા ફરવા જાય મને બહુ ગમે, હા આપણે આરામ બરોબર, મને માતાજી લે કોઈ દેવ ઈર્ષા નહીં હો, ભલે ને બચાડા ફરતા આપણા બાપનું ભાઈ, આ કે બેન બેઠા હોય વળી શહેરમાં તો બેન હાંકતા હોય ને ભાઈ હાંકતા, ડાર્લિંગ ટર્નિંગ, હવે ડાર્લિંગ નો દીકરો હતા ટર્નિંગ દેખાડે ટર્નિંગ, આપણું પેટ ખરેક ભાઈ ભગવાન આપ્યું ને બધા આટા મારે, મોટરસાઇકલ ભાઈ બે નીકળી આપણું આપણને બહુ આનંદ થાય, ભલે ને બિચારે એને મોટરસાઇકલ છે મોટરસાઇકલ ભાઈ, એક ભાઈ મને કે આ બાયું મોટરસાઇકલ ભાઈ બે, મને કે માય ભાઈ ફેશન નવી છે કે જૂની, મેં જૂની ફેશન છે, મને કે પેલા ક્યાં હાંક્યું, મેં કે પેલા ઘોડા તો હતા ને ઘોડા પર બેનો બે હતા પણ આગળ બે હતા, પતિ પકડી રાખતો અને એક હાથમાં ઘોડાની લગામ, મેં કીધું હવે વાહન ફરી ગયા જગ્યા ફરી ગઈ, બાય વાહે વ્યાય ને બાય પકડી રાખે, વયો જાય નહીં વયો જાય, તો ઘણા મારા દીકરા મોપમાં કાઢી નાખે, ડાર્લિંગ હું પડી ગઈ મેર બીજું હું તો, એટલે આપણે કોઈ ઈર્ષા નથી, આ મોટરમાં બેહીન નીકળે આપણે કોઈ વાંધો નથી, મોટરસાઇકલમાં નીકળે એમાં આપણે કાંઈ વાંધો નથી, પણ આ મરી ગયા સાયકલ વાળા શું સોટી પીડાય છે, એ કાળા તડિક્યાના જે માંદી ઘેટીને કસાય ખાને લઈને જતો ખસોડ ભસોડ, એમાં અમુક અમુક તો હરિયા ઉપર બે હેડાળા છોકરા બેઠા હોય, વાહે બાય બેઠી હોય, ખંભામાં રેડિયો હોય અને કાળા તડકાનો જાતો એને પછી રેડિયામાં ગીત આવતો, અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, ભગવાનને જ ખબર નથી તું અહીંયા આવ્યો, અમુક તો ઉતાળ કરીને વહી આવ્યો, લખાવ્યા વગીને વહી આવ્યા, ઢરડા કરી કરીને મરી જવાના બે પાંદડે નતા, કારણ કે ફાઇલમાં સીડ્યો જ નથી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, ઉતાવળ હેરાન બહુ કરાવે, કોઈ કામમાં ઉતાવળ ન કરવી,
શાંતિ રાખવી. અને ઘર આમ જોવો, બીજી વાત, ઘરે તમારા પત્ની ઉપર કોઈ દી ખીજાવું નહીં, સહનતા રાખ. જેટલી આ સહનતા હોય એટલી મજા આવશે. એક જગ્યાએ મારા પ્રોગ્રામમાં કહેવા ગયો ને, એક જણા ગાંઠ વાળી કે આપણે ગમે એમ કહેતો આપણે ખીજાવું જ નહીં કોઈ દી. કે રાજા 3 વાગે પ્રોગ્રામમાં લઈ ગયો ને ઘરવાળી ખીજાણ, જાનવર ક્યાં હતો અત્યાર સુધી? કે જાનવર સૌ તો 3-3 વાગ્યા સુધી રખડતો હોવ ને, કે જાનવર સૌ નક્કી કરી લીધું કે આજ માય ભાઈ કીધું ખીજાવું જ નતા. અને બાય ખીજા, એ જાનવર કે સૌ અત્યારે મને ના પડે ખીજાવું. 12 વાર જાનવર કીધું કે સૌ અત્યારે જાનવર જ સૌ. બીજે થી બેન બાજુમાં કઈક મહિલા મંડળ છે, ત્યાં 2 વાગ્યા મોટી ઉંમરના માવડીઓ સારી સલાહ દે ને, એ કે ભાઈ પતિ તો આપણો પરમેશ્વર કહેવાય. ઓ હોય બાપા કે પરમેશ્વર ને, મેં મારા જાનવર કહેવાય. કોઈ દિન આજે આજે જ મેં કીધા, ઘીરે આવીને પગ પગ લે કે મને માફ કરી દેજો, મારે તમને જાનવર કહેવાય, તમે તમારા પરમેશ્વર કહેવાય. કે નહીં, હું જાનવર છું પરમેશ્વર. ખોટી પોલટી ખામ, ખોટો પક્ષ પલટો નહીં કઈ કરવાનો, કઈ જાનવર રાઈટ. અરે પણ જાનવર નથી મને, મારે ભૂલ છે. કે ભૂલ ની દીકરી થાય જાનવર છો? એ કે પણ તમે કઈ રીતે જાનવર છો? એ કે હું તને પણ આવ્યો હું લઈને આવ્યો હતો. એ કે જાન હું શું હતો? ધગવર. હવે તો જોઈને હક પણ થાય ને, હવે તો હામા હામા પસંદ કરે તો હક પણ થાય. એક છોકરો જોવા ગયો ને, એ છોકરીને જોવા ગયો, એ છોકરીની માય, એ છોકરીને એક બધી રૂમમાં લઈ ગઈ. એની દીકરીને કે બેટા આ છોકરો પસંદ કરતી જ નહીં. કે કેમ? એ કે આ તો મને જોવા આવ્યો હતો. કવડો છે, 45 વરહના થાય તો જોવા જાય તો. એને માની લેવાય કે હવે ટ્રેન સુકી ગઈ, હવે ખોટી ટિકિટ બારી આટા નો મરાય.